નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી. તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. અમદાવાદ ખાતે ફેક ઈમેલ આઈડી બનાવીને બેભત્સ મેસેજ લખી મોકલનાર યુવકને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ફેક ઈમેલ આઈડી બનાવી મહિલાને બીભત્સ મેસેજ કરનારા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ચિંતન પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપી ટીવાય બીકોમ સુધી અભ્યાસ કરેલ છે અને ફરિયાદીના પત્નીના લગ્ન પહેલા 5-1 વર્ષ પહેલા વોડાફોનમાં સાથે નોકરી કરતા હતા. ત્યારબાદ ફરિયાદીના પત્નીના લગ્ન થઈ જતા તેને પરેશાન કરવા માટે ફેક આઈડી બનાવ્યું હતું અને બીભત્સ મેસેજ કરતો હતો, જેની ફરિયાદ કરવામાં આવતા આરોપીને પકડી લેવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો અને આ ગુનાની તપાસ દરમિયાન આરોપી ચિંતન પટેલને અરેસ્ટ કરવામાં આવેલ છે. આરોપી અગાઉ જ્યારે વોડાફોનના કોલ સેન્ટરમાં કામ કરતો હતો ત્યારે આ જે ફરિયાદી ભાઈ છે એના વાઇફ પણ એ સેન્ટરમાં કામ કરતા હતા, જેથી આરોપી એને વાઇફને ઓળખતો હતો અને એ નોકરી છોડી દીધા બાદ એના વાઇફના લગ્ન થઈ ગયેલા હોય અને આ જે ફરિયાદી છે બેનનું ઈમેલ આઈડી હોય આ આરોપી પાસે, એના ઉપર એને બીભત્સ પ્રકારના મેસેજો મોકલેલા હતા, જે અનુસંધાને આ ફરિયાદ હતી અને આ ગુનો દાખલ કરીને આરોપીને અરેસ્ટ કરેલ છે. યોગેશ્વરી રામાનુ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો સરકાર દ્વારા ખેડૂતોએ પકવેલી મગફળીની ટેકાના ભાવે આજથી ખરીદ કરવાની જાહેરાત કરી હતી. તે મુજબ આજે વહેલી સવારથી મગફળી ખરીદો રજીસ્ટ્રેશન કરાવે ખેડૂતો ટ્રેક્ટર ટેમ્પો વગેરે વાહનોમાં પોતે પકવેલી મગફળી લઈ અરવલ્લી જિલ્લાના મોડાસા એપીએમસી ખરીદ કેન્દ્રે આવ્યા હતા. સરકાર દ્વારા ખેડૂતોએ પકવેલી મગફળીની ટેકાના ભાવે આજથી ખરીદ કરવાની જાહેરાત કરી હતી. તે મુજબ આજે વહેલી સવારથી મગફળી ખરીદીનું રજીસ્ટ્રેશન કરવા આવેલા ખેડૂતો ટ્રેક્ટર ટેમ્પો તેમજ વગેરે વાહનોમાં પોતે પકવેલી મગફળી લઈ અરવલ્લી જિલ્લાના મોડાસા એપીએમસી ખરીદ કેન્દ્ર ખાતે આવ્યા હતા. જો કે ટેકાના ભાવે મગફળી વેચવા આવનાર ખેડૂતોની સંખ્યા માત્ર 28 જેટલી હતી. આટલી ઓછી સંખ્યામાં આવેલા ખેડૂતોને મગફળી ભરવા માટે તંત્ર દ્વારા બરદાનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે ખેડૂતોએ મોડાસા એપીએમસી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોની દિવાળી બગડ્યા બાદ આજે આશા હતી કે મગફળીના નાણાં ખાતામાં આવશે અને પહેલા રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને પાણી ફરી વળ્યું હતું. ત્યારે ખેડૂતોએ આ તંત્ર સામે ભારે હોબાળો મચાવ્યો હતો અને ઝડપથી બરદાન મંગાવી મગફળીની ખરીદી શરૂ કરવાની માંગ કરી હતી. આ અંગે સ્થાનિક મગફળી ખરીદી અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમારા નાફેડના ઉપરી અધિકારીને વારંવાર બરદાન માટે ટેલિફોનિક વાત કરી છે, પરંતુ હજુ સુધી બરદાન આવી શક્યા નથી. બરદાન આણંદથી નીકળ્યા છે, જે આવ્યા બાદ મગફળી ખરીદીનું કામ શરૂ કરશે. હાલ તે અંગેની કામગીરી ચાલુ છે તેમ જણાવી તંત્રનો લૂલો બચાવ કર્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા ખરીદ કેન્દ્ર ખાતે 1 નવેમ્બર 2018 નોંધણીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ હતી. ગઈકાલ સુધીમાં 500 આસપાસ રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે. અમારી જોડે 1300 ઉપર ખેડૂતોના ડોક્યુમેન્ટ આવી ગયેલા છે. આજથી ખરીદીની પ્રક્રિયા ચાલુ કરવાની છે જેમ, પણ અમારી જોડે અત્યાર સુધી બારદાનો આવેલા નથી. ઉપરથી સૂચના ડાયરેક્ટ ખેડૂતોને SMS દ્વારા જાણ કરવામાં આવેલ હતું, એટલે ખેડૂતો એમનો પાક લઈને આવેલા છે અને એના માટે અમે બારદાનની રાહ જોઈએ છે. બારદાન અત્યાર સુધી આવ્યા નથી. હું સવારથી આ અધિકારીઓના સંપર્કમાં છું. DSO સાહેબ, એક પહેલીથી ચાલુ કરેલી ખરીદી ઓનલાઈન તો આજે 15 તારીખ થઈ ત્યાં સુધી કોઈ ઠેકાણું નથી. આજે મેસેજો ખેડૂતોને આવી ગયા અને ટ્રેક્ટરો લઈને 20-25 ખેડૂતો આવી ગયા છે, પણ અહીંયા કોઈ ઠેકાણું નથી કે નથી બારદાન કે નથી. કોઈ પાણી પીવાની પણ વ્યવસ્થા નથી, કોઈ ચાની પણ વ્યવસ્થા નથી. રાતે 2 વાગ્યાથી ખેડૂતો હેરાન થાય છે. તો આ ક્યાં સુધી આવું તંત્ર ચાલુ રહેશે? તો ખરેખર ખેડૂતોને ન્યાય આપો અને સત્વરે ચાલુ રાખો. સરકારે મગફળી ખરીદવાનું સંતો ઊભું કરી દીધું, પરંતુ મગફળી ખરીદી જ્યારે 15 તારીખે દરેક ખેડૂતોને બોલાવ્યા તો જ્યારે મગફળી વેચવા માટે ખેડૂતો ખરીદ કેન્દ્ર ઉપર આવ્યા ત્યારે એવા બહાના કાઢવામાં આવ્યા છે કે બારદાન આવ્યા નથી. એટલે આ સમયે આ લોકો જ્યારે વરઘોડો કાઢવાનો હોય તે સમયે ઘોડો શોધવા નીકળ્યા હોય તેવી પરિસ્થિતિ કરીને મૂકી છે. ખેડૂતો એટલા બધા પરેશાન છે કે કઈ બાજુ જવું. એના કરતાં તો ખેડૂતોએ પોતાની મગફળી વેપારીઓને વેચી અને ખુશ થયા તો સારું. તેમને તો સરકારે તો ખેડૂતની તહેવાર ખેડૂતનો તહેવાર બી બગાડ્યો છે. દિવાળી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. તો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપ કાર્યકર્તા હાજર રહ્યા હતા। અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે નૂતન સ્નેહ મિલનનું આયોજન થયું હતું, જેમાં અમદાવાદના પૂર્વ સાંસદ પરેશ રાવલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું। પરેશ રાવલ દ્વારા નવા વર્ષની શુભેચ્છા આપ્યા બાદ ગુજરાતની જનતાને એક થવાની જરૂર છે તો જ ગુજરાત વિકાસ કરશે અને કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા। ત્યારબાદ ઝોન મહામંત્રી દ્વારા ભાજપના બધા કાર્યકર્તાઓને શપથ ગ્રહણ કરાવ્યા હતા। ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવેલ મહેરામણને નવા વર્ષની શુભકામનાઓ આપી હતી, સાથે જ ભાજપની સત્તાના સૂત્રથી કેમ આગળ આવી શકે તે પણ જણાવ્યું હતું। ભારત દેશમાંથી બધા દૂષણો દૂર થાય અને આપને એક પ્રગતિશીલ જીવન જીવાય એવી હંમેશા કોશિશ કરતા રહીશું। રૂપાણીએ આ પ્રસંગે અટલજીને યાદ કર્યા હતા। નવા વર્ષમાં દેશની દિશા નક્કી કરવા વાળી ચૂંટણી સાબિત થશે 2019ની ચૂંટણી, અને સાથે જ કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા। ભાજપની સત્તાથી ભારતને કેવા કેવા ફાયદા થયા છે તે પણ યાદ કરાવ્યું હતું। ભાજપ નેતા નીતિ બધી જ રીતે જનતાની સાથે છીએ। યોગેશ્વરી રામાનુ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ। તો કારિયાધામના મોડર્ન વિલેજ પરવડી ખાતે ઝીરો બજેટની કૃષિ શિબિર યોજાઈ, જીવામૃત ગૌમૂત્રનો ઉપયોગ કરીને સંપૂર્ણ ઝેર કૃષિ અપનાવો ની જાહેરાત કરાઈ હતી। ઝેરમુક્ત કૃષિ અંગે વિદ્વાન વક્તાનું વિચાર પ્રેરક માર્ગદર્શન કૃષિના ઋષિ પ્રજ્ઞાચક્ષુ દિનેશ પંડ્યા, પ્રફુલભાઈ સેજલિયા સહિતના કૃષિ નિષ્ણાંતો દ્વારા ઓર્ગેનિક કૃષિ અપનાવવાની શીખ, ગૌ સંવર્ધન વધે, જીવામૃત અક્ષીર ઇલાજ, ઉન્નત ખેતી મુક્ત માર્કેટ, ઝેરમુક્ત નિરામય, આરોગ્ય સૌરાષ્ટ્રના 6 જિલ્લાના ઉદ્યોગ રત્નો, 5 ધારાસભ્યો, હજારો કૃષિકારો, જંગમી તીર્થકર સમા સંતોની ઉપસ્થિતિમાં ઝીરો બજેટ કૃષિ, ઝેરમુક્ત જીવન, પશુપાલન સાથે પરમાર્થનો સુંદર સંદેશ, ભારતના અનેક રાજ્યોમાં ઝેરમુક્ત ઓર્ગેનિક કૃષિ કરતા સિક્કિમ સહિતના રાજ્યોના ઓર્ગેનિક માર્કેટ અંગે માર્ગદર્શન, જીવામૃતના ફાયદાઓથી કેવી સિદ્ધિઓ મળી શકે તેના ઉદાહરણ સાથે નિષ્ણાંતોની ટકોર, પરવડી માધવ ગૌશાળા સંકુલમાં હજારો કૃષિકારો દ્વારા કુદરતી પ્રકૃતિ વાતાવરણ, પરમાર્થયુક્ત ઝેરમુક્ત જીવન અંગે ઓર્ગેનિક કૃષિના સામૂહિક શપથ લીધા હતા। નટવરલાલ ભાટિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ગારિયાધાર। તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક। એનએસ ગુજરાત ન્યૂઝ ચેનલને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ પ્રદેશ પ્રવક્તા, આપની આ લોક ચેનલ, પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ। અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ। હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું। તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી, સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે। હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું। દિવાળીની શુભકામના અને નવા વર્ષને
પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. यादव मैनेजिंग ट्रस्टी एसएम एजुकेशन ट्रस्ट की तरफ से सभी रईसों, विद्यार्थियों, बाली मित्रों एवं कर्मचारियों को इस दिवाली की हार्दिक शुभेच्छा देता हूं. साथ साथ में NSTU न्यूज के संपादक श्री शर्मा जी को भी मैं दिवाली की, उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं. जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा आप अग्रसर रहें, उज्जवल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूं. जय हिंद, जय भारत. दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं. आपका आने वाला नवा वर्ष सुखमय, संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं. मैं भगवान रक्षा दल गुजरात प्रदेश अध्यक्ष घनश्याम शर्मा सभी देशवासियों को हार्दिक शुभकामनाएं, नूतन वर्ष की हार्दिक शुभकामनाएं. आने वाला नूतन वर्ष, नया वर्ष सभी देशवासियों के लिए उज्जवल भविष्य लाए और स्वास्थ्य, दौलत और सफलता से भरपूर हो, यह हमारी शुभकामना है. भगवान रक्षा दल हिंदुत्व के लिए बना हुआ है. एक जरूर रिक्वेस्ट करेंगे हम सभी से, वो है राम मंदिर. जो राम की वजह से दीपावली को मना रहे हैं हम, उसी का मंदिर नहीं बन पा रहा है. इसलिए हिंदुत्व को जगाने के लिए एक बार बार विनती करता हूं मैं कि इस मंदिर को बनाने के लिए जरूर जागृत रहे और भगवान रक्षा दल से जुड़े. जय सियाराम, जय सियाराम. સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો, ભાઈ બહેનોને દિવાળીની શુભકામના અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું, સુખમય, શાંતિમય, સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના. અને NS ગુજરાતને પણ શુભકામના, એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં, પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે, એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે, આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના. ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, પ્રાંત, ભાષા, સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો. અને એ વખતના નવાબો, રાજા, બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમ આપણે બધા જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ભાષા, સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત, શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ, માતા ભૂમિહિ પુત્રો અહમ પૃથ્વી આહ, આ ધરતીના આપણે બધા પૃથ્વી એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ
જાતિ સંપ્રદાય વર્ગ પ્રાંત ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ, એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના. અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાલી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોકો કો દિવાલી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં વાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકે માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે. એસી મેં દિવાલી કે અવસર પર પૂરે દેશવાસીઓ કો શુભકામના દેતા હું. એક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. બનારસમાં 24-26 નવેમ્બર દરમિયાન જે ધર્મ સંસદ યોજાવાની છે તેને અનુસંધાને સ્વામીજી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. દ્વારકા શારદાપીઠ અને જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદજી સરસ્વતીજી મહારાજને નિશ્રામાં આગામી 24-26 નવેમ્બર 2018ના રોજ બનારસમાં ધર્મ સંસદ યોજવામાં આવેલ છે. આ નિમિત્તે ગુજરાતમાંથી પણ દરેક જિલ્લાના પ્રતિનિધિઓ બનારસ જઈ રહ્યા છે. તે પૂર્વે એક બેઠક પૂજ્ય દંડી સ્વામી સદાનંદજી સરસ્વતીજીની નિશ્રામાં અદ્વૈત આશ્રમ અમદાવાદ ખાતે યોજાઈ રહી છે. બનારસમાં યોજાનારી ધર્મ સંસદ અંગે પૂજ્ય દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજી બધાને માહિતી આપી હતી. લગભગ 100 કરોડ સનાતન ધર્મી और हिंदू इस देश में रहते हैं, दूसरे लोग भी रहते हैं, लेकिन हिंदुओं की सर्वाधिक संख्या हमारे भारत देश में है. इसको ध्यान में रख कर के हमारी बात सुनी नहीं जाती है. तो उस समय हमारे समाज के जो संगठन हैं, जो संस्थाएं हैं, जो धार्मिक धर्म के मुख्य स्थल हैं, उनको अपनी बात पहुंचाने के लिए कोई ना कोई कार्यक्रम आयोजित करना पड़ता है. स्वतंत्रता से लेकर के अभी तक हमें वह स्वतंत्रताएं नहीं मिली जो मिलनी चाहिए थी. अर्थात मंदिरों के संबंध में या गौ माता के संबंध में, राम जन्मभूमि के संबंध में, नदियों के प्रदूषण के संबंध में, पर्यावरण के संबंध में, देश में हमारी जो आने वाली पीढ़ी है उन बच्चों को धार्मिक शिक्षा और संस्कार के संबंध में, जो हमारी हिंदू परंपराएं थीं उनके संबंध में हमारी बात नहीं सुनी जा रही है. ऐसे तमाम मुद्दों को जो राष्ट्रहित में भी जुड़े हैं और सनातन धर्म से भी जिनका संबंध है को लेकर के धर्म संसद का आयोजन काशी में हो रहा है. जगत गुरु शंकराचार्य जी महाराज की अध्यक्षता में हो रहा है. हमारे गुरु भाई स्वामी अभिमुक्तेश्वरानंद सरस्वती जी उसके संयोजक हैं. और इसमें जैसे 543 लोकसभा के सांसद होते हैं, इसी तरह से प्रत्येक संसदीय क्षेत्र से एक एक प्रतिनिधि को लिया गया है. वहाँ सब बैठेंगे और उस क्षेत्र का प्रतिनिधित्व करके इन सब समस्याओं पर विचार विमर्श होगा. योगेश्वरी रामानंद साथ एनएस गुजरात न्यूज अहमदाबाद. तो फेसबुक पर फेक प्रोफाइल बनाने अश्लील और विभत्स मैसेजो तेमज वीडियो मोकलनार युवक ने साइबर क्राइम ब्रांच द्वारा पकड़ी लेवामां आव्यो हतो. અમદાવાદ સાયબર
સાયબર ક્રાઇમમાં ફેસબુકમાં ફેક પ્રોફાઇલ બનાવી મહિલાને બેભત્સ મેસેજ કરનારા આરોપીની ધરપકડ કરી છે. આરોપી અજીતસિંહ ગોહિલ, જે મૂળ ભાવનગરનો રહેવાસી છે, આરોપીએ નિધિ ચુડાસમા નામની ફેક પ્રોફાઇલ બનાવી અલગ અલગ મહિલાઓ સાથે ચેટિંગ કરતો અને બીભત્સ માંગણીઓ કરતો હતો. આરોપીએ ફરિયાદની ગદા વિડીયો મોકલી બીભત્સ મેસેજ કર્યા હતા. હાલમાં સાયબર ક્રાઇમમાં આરોપીની ધરપકડ કરી મોબાઈલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઇમમાં ફરિયાદી સાગરભાઈ પટેલે આ ફરિયાદ આપેલ હતી. એમાં એના પત્નીને એક નિધિ ચુડાસમાના નામના FB ઉપરથી એના વાઇફને ફરિયાદીને વાઇફને કોન્ટેક્ટ થયેલો હતો અને પહેલાં નોર્મલ ચેટિંગ ચાલુ હતું. ત્યારબાદ આ આરોપીએ, જેનું નામ અજીતસિંહ ગોહિલ, જે મૂળ રહેવાસી ભાવનગરના છે, એને ગંદા વિડીયો અને મેસેજો મોકલેલા હતા, જેથી સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આવેલી અને આ ટેકનિકલ એનાલિસિસ કરી અને આરોપીને ગઈકાલે ભાવનગરથી અરેસ્ટ કરી અને અત્યારે અમદાવાદ લાવવામાં આવેલ છે. આરોપી ભાવનગરના રહેવાસી છે અને ધોરણ 8 સુધીનો અભ્યાસ કરેલ છે અને હીરા ઘસવાનું કામ કરે છે. એની પૂછપરછ કરતાં એ કોઈ છોકરીઓ જોડે વાત કરવા માટે આવી નિધિ ચુડાસમાની નામની છોકરીના નામની ફેક આઈડી બનાવેલી હતી અને મહિલાઓને પરેશાન કરવા માટે આ આઈડી બનાવેલ હોવાનું એને જણાવેલ છે. ના, આ આરોપી પ્રથમ વખત પકડાયેલો છે. યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. ગીર સોમનાથનો સૌથી મોટાઓના તાલુકાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવના કારણે કરોડો રૂપિયાની મશીનરી ખાઈ રહી છે ધૂળ. ભૂતકાળમાં ઉપવાસો કરવા છતાં નથી ભરાયો હજુ સુધી ડોક્ટરોનો સ્ટાફ. ગીર સોમનાથ જિલ્લાનો સૌથી પછાત અને છેવાડાનો તાલુકો એટલે ઉના તાલુકો, વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ પણ સૌથી મોટો તાલુકો. આ તાલુકામાં સરકારે સિવિલ હોસ્પિટલ તો બનાવી પણ વર્ષો વીતવા છતાં ડોક્ટરોનો સ્ટાફ પૂરતો આપી ન શકે. હોસ્પિટલમાં મોટાભાગની મશીનરી પણ આપી પરંતુ તે ધૂળ ખાઈ રહી છે. એક તરફ આરોગ્યને લઈ મોટી મોટી જાહેરાતો અને દવા કરાય છે પણ ઉના સિવિલ હોસ્પિટલની હાલત જ કંઈક અલગ છે. સામાજિક કાર્યકર રસિકભાઈના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા પોતાના બજેટમાં આ હોસ્પિટલને અદ્યતન બનાવવાની જાહેરાત તો કરી પણ અમલવારી કરાઈ નથી. ઘટતા ડોક્ટરોને કારણે સ્થાનિક લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને સ્થાનિકો તો હવે સરકારને અપીલ કરી રહ્યા છે કે આ હોસ્પિટલને તાળા મારી દો. હું રસિક ચાવડા, સામાજિક આગેવાન. ઉના હોસ્પિટલ એ છેવાડાના તાલુકાની હોસ્પિટલ છે, સાગરખેડુ તાલુકો છે, પછાત તાલુકો છે. ત્યારે અહીં સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત અને સિવિલ સર્જનની ખાસ જરૂરિયાત છે. અહીં નજીકમાં પ્રવાસન ધામો દીવ અને તુલસીધામ જેવા પ્રવાસન ધામો આવેલા છે, જેના કારણે લોકોને કંઈક અકસ્માત થાય તો એકમાત્ર હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં કરોડો રૂપિયાની સરકારે આપેલી સાધન સામગ્રીઓ પડેલી છે પરંતુ ડૉક્ટરના અભાવે આ સાધન સામગ્રીઓ ધૂળ ખાય છે. આ બાબતે અમે અનેક વખત સરકારમાં રજૂઆતો કરી છે, આવેદનપત્ર આપ્યા છે, ધરણા કર્યા છે, આંદોલન કર્યા છે, છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ગયા બજેટમાં રાજ્ય સરકારે આ હોસ્પિટલ અપગ્રેસન કરવાની બાંહેધરી અને જાહેરાત કરી હોવા છતાં આજ દિન સુધી ઘણો સમય વીતવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હું અહીંયા ઉના સરકારી હોસ્પિટલમાં બતાવવા માટે આવ્યો છું પણ ડૉક્ટરો અહીંયા ટાઈમસર હાજર રહેતા નથી ને અપૂરતો સ્ટાફ છે, એટલે સ્ટાફ સરકાર ભરતી કરતી નથી. તો અમારી એવી ઈચ્છા છે કે આ હોસ્પિટલને બને ત્યાં સુધી તાળો મારી દઈએ, એટલે અમે કાયમી માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવવા જઈએ. સ્ટાફની અછતને કારણે અમને બહુ તકલીફ પડે છે અહીંયા હોસ્પિટલમાં. આ અમારા ઉપવાસને આંદોલન આગેવાનો કરીને થાકી ગયા પણ હજી તા કઈ સરકારી તંત્ર જાગતું નથી. સરકારે 1986માં ભવ્ય હોસ્પિટલ તો બનાવી દીધી છે પરંતુ આરોગ્ય વિભાગને જાણે ખબર નહીં હોય કે જેમ ડ્રાઈવર વગર બસ ન ચાલે તેમ હોસ્પિટલ ડોક્ટર વગર ન ચાલે. ચોંકાવનારી વાત એ પણ છે કે ભૂતકાળમાં ઉનાના ધારાસભ્યો અને કોંગ્રેસ સમિતિ દ્વારા 24 દિવસ સુધી ઉપવાસ પણ કર્યા હતા અને આખરે સરકારે એક અધ્યક્ષ સહિત 3 ડોક્ટરોની નિમણૂક કરી, પરંતુ હાલ 39ના સેટઅપમાંથી 12 જગ્યાઓ ખાલી છે, જેમાંથી અધ્યક્ષ ગાયનેક, બાળ રોગ નિષ્ણાંત તેમજ સ્ટાફ નર્સ સહિતની જગ્યાઓ ખાલી હોવાથી સ્થાનિક લોકોને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે જવું પડે છે. ડોક્ટર જાદવ, સુપ્રિન્ટેન્ડન્ટ CSC ઉના. અહીંયા છે 6 ડૉક્ટરનો સેટઅપ છે, એમાંથી 3 ડૉક્ટરોની જગ્યાઓ ભરેલી છે અને 3 ડૉક્ટરની જગ્યા ખાલી છે અને 2 નર્સિંગ સ્ટાફની જગ્યા ખાલી છે. આ રીતનું છે. હા, 1986માં જે સેટઅપ હતું એનું જ અત્યાર સુધી છે. તો વસ્તી વધી છે એમ, રોગચાળો વધે, દર્દીઓ વધે છે, તો સેટઅપમાં પણ વધારો CSE લેવલે કરવા માટે સરકારે વિચારવું જોઈએ. અત્યારે દાખલા તરીકે અત્યારે અમારે ઉના CSEમાં જ
દર મહિને 200 ડિલિવરી થાય છે, 200થી વધારે એમએલસી કેસીસ થાય છે, લોકો ઝઘડા કરી કરીને આવે અને રોજનું એકાદું પીએમ થાય છે. એમાં 3 ડૉક્ટરો છે, 3 ડૉક્ટર મેડિકલ ઓફિસર જે પહેલાં 86માં જતા એટલા ન પહોંચે એવડે સ્વાભાવિક છે. ઉનાની સરકારી હોસ્પિટલ ડોક્ટરોના અભાવે ખુદ માંદગીના બિછાને પડી છે. કરોડોના સાધનો ધોળખાઈ રહ્યા છે. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના નાગરિકોની સુખાકારી માટે વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની જાહેરાત કરે છે, તો બીજી તરફ આવી સરકારી હોસ્પિટલ સામે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે આરોગ્યલક્ષી યોજનાઓની મોટી મોટી જાહેરાતો કરવાથી સરકાર પ્રજાને ભ્રમિત કરવા માંગે છે. સત્ય એ છે કે પ્રજા હવે છેતરાય તેમ નથી. સરકારે ખરા અર્થમાં કામગીરી કરવી જ પડશે, નહીં તો પાછું બદલાઈ જશે. અમે 24 દિવસ પ્રતિક ઉપવાસ ઉપર બેઠા ત્યારબાદ ઘણી મુશ્કેલીને અંતે 2 કે 3 ડૉક્ટરોની નિમણૂક કરી, પરંતુ અમારી માંગ સુપ્રિન્ટેન્ડન્ટ, ગાયનેક, MS અને બધા વિભાગોની અંદર જગ્યાઓ પૂરી અને લોકોને આરોગ્યલક્ષી પૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય એના માટેના અમારા પ્રયત્નો હતા, પ્રયાસો હતા. પરંતુ રાજ્ય સરકારે એમ કીધું કે 700 જગ્યા ખાલી છે અને તમે ડૉક્ટર લઈ આવો તો અમે નિમણૂક કરી આપીએ, ઓર્ડર કરી આપીએ. દુઃખની વાત એ છે, દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે રાજ્ય સરકારે 700 જગ્યા ખાલી હોય એવો એકરાર કર્યો હોય તો એથી સમજી શકાય કે આરોગ્યની સ્થિતિ રાજ્ય સરકાર ગુજરાત લેવલે કેટલી ભયંકર સ્થિતિ છે. અહીંયા ઉના તાલુકો મોટો છે, પછાત છે અને 5 લાખ રૂપિયા જેવું પ્રાઇવેટની અંદર લોકોને ખર્ચ સાંજે દી ઉગેને જાય છે, પરંતુ રાજ્ય સરકાર આના માટે ચિંતિત નથી એ દુઃખની વાત છે. એટલી મહા મુસીબતને અંતે માત્ર 2 કે 3 ડૉક્ટરો મૂક્યા. હોસ્પિટલની અંદર અન્ય સ્ટાફ પણ ખાલી છે, પરંતુ અમે સતત નિગરાની રાખી છે. હાલ તુરંત સામાન્ય દર્દીઓને સામાન્ય અસંત રાહત થઈ છે, પરંતુ મેજર ઓપરેશન, એક્સિડન્ટ, અકસ્માત, ઓર્થો, ગાયનેક અને પીડિયાટ્રિક્સ MD વગેરે તમામ જગ્યાઓ ખાલી છે, અન્ય સ્ટાફ પણ ખાલી છે. રાજ્ય સરકાર હેલ્થની બાબતમાં બિલકુલ નિષ્ફળ ગઈ એમ કહું તો અસ્થાને નહીં ગણે. કાર્તિક વાજા સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. તો આવકવેરા વિભાગ નોટબંધી પછી રિટર્ન ફાઇલ દાખલ નહીં કરનારા 80,000 કેસોની પાછળ પડ્યું છે. જો કે ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કેસમાં સામેલ લોકોને રિટર્ન જમા કરવા માટેની નોટિસ મોકલવામાં આવી છે, પરંતુ તેઓ દ્વારા આ રિટર્ન જમા કરવામાં આવ્યું નથી. આવકવેરા વિભાગ નોટબંધી પછી રિટર્ન ફાઇલ દાખલ નહીં કરનારાને 80,000 કેસોની પાછળ પડ્યું છે. જો કે ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કેસો સામેલ લોકોને રિટર્ન જમા કરવા માટેની નોટિસ મોકલી આપવામાં આવી, પરંતુ તેઓએ દ્વારા આ રિટર્ન જમા કરવામાં આવ્યું નથી. આ અંગેની માહિતી સેન્ટ્રલ ડાયરેક્ટર ટેક્સ બોર્ડના અધ્યક્ષ સુશીલ ચંદ્રાએ બુધવારના રોજ આપી હતી. પ્રગતિ મેદાનમાં ટ્રેડ ફેરામાં આવકવેરા વિભાગનું સ્ટોલનું ઉદ્ઘાટન કર્યા પછી ચંદ્રાએ જણાવ્યું હતું કે વિભાગે 80 લાખ એવા લોકોની ઓળખ કરી છે જેમણે 5 થી 3 વર્ષ દરમિયાન તેમનું રિટર્ન ચૂકવ્યું છે, પરંતુ આ વખતે તેઓએ હજી સુધી તેમનું રિટર્ન ભર્યું નથી. ચંદ્રાએ જણાવ્યું હતું કે નવેમ્બરમાં 2016માં નોટબંધી પછી ખરેખર દેશને ટેક્સનો આધાર વધારવામાં મદદ મળી હતી. ઉપરાંત ડાયરેક્ટ ટેક્સ દ્વારા દેશની ચોખ્ખી આવકમાં વધારો જોવા મળ્યો છે. તેમણે વધુમાં વધુ જણાવ્યું હતું કે ગયા વર્ષે ડાયરેક્ટ ટેક્સનો ફાળો 52% અને ઇનડાયરેક્ટ ટેક્સનો ફાળો 48% જેટલો હતો. તેમજ ઘણા વર્ષો પછી એવું જોવા મળ્યું છે કે ડાયરેક્ટ ટેક્સનો યોગદાન ઇનડાયરેક્ટ ટેક્સ કરતાં વધુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધીની જાહેરાત કર્યા પછી સબસિડીના હેડે વિભાગ દ્વારા અમલીકરણની કાર્યવાહી વિશે જણાવ્યું હતું કે તેણે મોટી સંખ્યામાં લોકોને ઇમેલ્સ અને SMS મોકલ્યા હતા, તેમજ ત્યારબાદ કેટલાક લોકો દ્વારા આ રિટર્ન જમા કરવામાં આવ્યું. ચંદ્રાએ જણાવ્યું હતું કે નોટબંધી પછી રિટર્ન જમા કરવામાં નહીં કરનાર લોકોને 3 લાખ લોકોને નોટિસ મોકલવામાં આવી, તેમજ આ કાનૂની નોટિસ હતી. ઉપરાંત આ નોટિસ પછી 2.25 લાખ લોકોએ રિટર્ન જમા કરાવ્યું હતું, જ્યારે 80,000 કેસોમાં આ રિટર્ન જમા કરવામાં આવ્યું નથી અને આ માટે ડિપાર્ટમેન્ટમાં કેસો પાછળ પડ્યું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. મેં ઇન્દ્ર મૌર્ય, ઓમ શાંતિ વિદ્યાલય ની તરફ સે
आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूँ। और विद्यार्थी परिवार ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो। हूँ जगदीश ठाकुर, पूर्व सांसद पाटण, एनएस गुजरात न्यूज ना दर्शकों अने समग्र गुजरात ने देशनी प्रजा ने दीपावली नवा वर्षनी शुभेच्छाओ पाठवू छू। दीपावलीनू पर्व ए अंधकारमां थी उजासमां जवानू पर्व छे। बेसतु वर्ष अने नवू वर्ष ए आपणा जीवननी एक नवा वर्षनी शरूआत करवा जारे जई रह्या छीए त्यारे दीपावलीनू पर्व, दिवाळीनू पर्व अने नूतन वर्षाभिनंदन आप सौने पाठवूं छूं। एनएस गुजरात न्यूज समग्र गुजरातमां लोकोना प्राण प्रश्नोने वाचा आपी रह्युं छे, प्रजाना मुद्दाओने उठावी रह्युं छे अने आजना तबक्के आ न्यूज चेनलने पण हूँ मारी शुभेच्छाओ पाठवूं छूं अने खूब खूब नवा वर्षनी शुभेच्छाओ। હું જલ્પિન ભીમાણી, એમએન વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના। मैं जिग्नेश आर मौर्य, ब्राइड इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं। હું વીડીવાળા કલોલ સિટી પોલીસ સ્ટેશન ગાંધીનગર જિલ્લો, આવનારી દિવાળી અને નવું વર્ષ બધા મિત્રો માટે લાભદાયી શુભ નીવડે એવી શુભકામના પાઠવું છું। મિત્રો, ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવત વર્ષ કહેવાય હિન્દુ વર્ષ એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે, એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે। 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે અને આ બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે। તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું। આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું। મેં મહેશસિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, क्षत्रिय विकास परिषद उपाध्यक्ष, अखिल भारतीय हिंदी भाषी उत्थान संघ कोषाध्यक्ष, आप सभी को दीपावली के पर्व पर खूब खूब शुभकामनाएं देता हूं। आपका नए आने वाले नए साल में आपका जीवन खूब सुखमय और शांतिमय गुजरे ऐसी ईश्वर से प्रार्थना करता हूं।
મારું નામ વોચ્યા મોનાભાઈ ધોળાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વેસ્ટથી ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે. કોંગ્રેસ રાફેલ ડીલને લઈ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી નિશાન સાધ્યો અને આરોપ લગાવ્યા કે મોદી અધિકારીએ સંરક્ષણ મંત્રી અને રક્ષા ખરીદી પરિષદની સલાહની વિરુદ્ધ જઈને ફાઇટર વિમાનોની બેન્ચમાર્ક પ્રાઇસને વધારી દીધી. પાર્ટીએ તો આરોપ લગાવ્યો કે વડાપ્રધાન રાફેલ સાથે જોડાયેલી ગેરંટીને માફ કરાવી દીધી અને મધ્યસ્થાની જોગવાઈને બદલી નાખીને દેશની સુરક્ષા સાથે છેડછાડ છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજવાલાએ રાફેલ મામલાની સંયુક્ત સંસદીય કમિટીને તપાસની માંગ દોહરાવીને પ્રશ્ન કર્યો છે કે આખરે વડાપ્રધાન કોઈને ફાયદો પહોંચાડવા માટે કામ કર્યું. કોંગ્રેસના તાજા આરોપો પર સરકાર અથવા બીજેપી તરફથી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી. સુરેશવાલાએ સંવાદદાતાઓને કહ્યું કે દેશના કાયદા મંત્રાલય અને રક્ષા મંત્રાલય અધિકારીઓની લેખિત સલાહ હોવા છતાં ચોકીદારે ચોર દરવાજાથી દિલ બદલી નાખી હતી. વડાપ્રધાન મોદીએ વિમાની બેન્ચમાર્ક પ્રાઇસને વધારીને 62,000 કરોડ રૂપિયા વધારે કરી દીધી જ્યારે કોંગ્રેસના સમયે કિંમત ઓછી કરી. તેમણે કહ્યું રાફેલ વિમાની ખરીદી માટે વાતચીત કરનાર કમિટી આને લઈને ઘણા વિવાદ થયો કે બેન્ચમાર્ક પ્રાઇસ શું થશે. તાત્કાલિક રક્ષામંત્રી મનમોહન પરિકરે વધેલી કિંમતને માનવાથી ઇનકાર કરી દીધો હતો. સુરેજવાલાએ દાવો કર્યો રક્ષા ખરીદ પરિષદે પણ વધેલી કિંમતનો સ્વીકાર કોઈને વધેલી કિંમતનો સ્વીકાર કર્યો નહીં, કાગળ વડાપ્રધાન પાસે મોકલી દીધા. આ બધું હોવા છતાં વડાપ્રધાને વધેલી કિંમતનો સ્વીકાર કરી લીધો. તેમણે કહ્યું અમારો પ્રશ્ન છે વડાપ્રધાન તમે કોઈને ફાયદો પહોંચાડી રહ્યો છે. કોંગ્રેસ નેતાએ તે પણ દાવો કર્યો વડાપ્રધાન બેંક ગેરંટીને માફ કરી દીધી જે દેશની સુરક્ષા સાથે છેડછાડ છે, જ્યારે કાનૂન મંત્રાલયને સલાહ આપી હતી કે બેંકની ગેરંટી ફ્રાન્સ સરકાર પાસેથી લેવામાં આવે. સુરેજવાલાએ કહ્યું કે દેશના ચોકીદાર ચોર દરવાજાથી રાફેલની કિંમત કેવી રીતે બદલાવવામાં આવે હવે દુનિયા સામે આવી ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાફેલની બેન્ચમાર્ક પ્રાઇસ 39,422 કરોડથી વધારીને 62,166 કરોડ રૂપિયા કરી દીધી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે રક્ષામંત્રી રાફેલની વધેલી કિંમતમાં માનવાથી ઇનકાર કરી લીધો. રક્ષામંત્રી સહિત ત્રણેય સેનાઓના પ્રમુખોએ આને માનવાથી ઇનકાર કર્યો. આ બધી વાતો છતાં વડાપ્રધાને વધેલી કિંમતને મંજૂરી આપી દીધી હતી. સુરેજવાલાએ કહ્યું કે મોદીજીએ બેંક ગેરંટી અનિવાર્ય શરત દેશહિતોને તાક પર રાખવાની વ્યૂહ ઓફ કરી દીધા, જ્યારે કાનૂન મંત્રાલયને આને જરૂર ગણાવી હતી. આ સંબંધે કાનૂને મંત્રાલયે 9 ડિસેમ્બર 2015ના દિવસે પત્ર લખ્યો હતો. અસલમાં કાનૂને મંત્રાલયે 23 ઓગસ્ટ 2016ના દિવસે બેંક ગેરંટીનો પક્ષમાં રાખ્યો હતો. તાત્કાલિક રક્ષામંત્રી મનમોહન પરિકર 7 માર્ચ 2016ના દિવસે કાનૂન મંત્રાલયની સલાહની સહમત થઈને ફાઇલ આગળ વધારી હતી. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે CCS હેડના રૂપમાં PM મોદીએ 24 ઓગસ્ટ 2016ના દિવસે એક બેંક ગેરંટીને છૂટને મંજૂરી આપી હતી. PM મોદી એર બ્રિટેશની કલોજ જગ્યાએ 200 કંપનીઓને હિન્દુસ્તાનની સરકાર વચ્ચે કરી દીધું. ઓર બ્રિટેશનમાં હિન્દુસ્તાનની જગ્યાએ રિવર્સ લેન્ડ કરી દીધી, જ્યારે કાનૂન મંત્રાલય તેના પક્ષમાં ન હતો. આનાથી સાબિત થાય છે કે મોદી દેશની સુરક્ષા અને સાથે ચેડા કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તમને યાદ હશે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા, પણ હવે એવું લાગે છે કે તેઓ એકબીજા સાથે વાત પણ નથી કરતા. અત્યારે એવું લાગે છે કે જાણે બંને દેશો એકબીજાની સામે તારી રહ્યા છે. તમને યાદ હશે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ
ઉન એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા, પણ હવે એવું લાગે છે કે તેઓ એકબીજા સાથે વાત પણ નથી કરતા. તો ત્યારે એવું લાગે છે કે જાણે બંને દેશો એકબીજાની સામે તારી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે કે કોણ ઉતાવળું પગલું ભરે. બંનેમાંથી એક પણ પક્ષ હાર માનવા તૈયાર નથી, જેને પગલે બંને નેતાઓ વચ્ચે બીજી મુલાકાત માટેની ભૂમિકા તૈયાર કરવા માટે આ અઠવાડિયે જે ચર્ચા થવાની હતી તે થઈ શકી નથી. કિમના સહયોગી અને અતિવાદી માનતા કિમ યોગે યોલે ન્યૂયોર્ક જઈને અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયો સાથે મુલાકાત કરવાની હતી, પરંતુ બીબીસી સંવાદદાતાને એ જાણ થઈ કે હવે અમેરિકન વિદેશ મંત્રાલયને એ વાતની ખબર પડી છે કે ઉત્તર કોરિયાથી કોઈ રવાના જ નથી થયું અને એટલે જ એમણે બેઠક રદ કરી દીધી છે. સત્તાવાર વિતરણ તો એ જ છે કે બેઠક હવે નવી તારીખ નક્કી કરવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિનું કહેવું છે કે જે રીતે ઘટનાઓ ઘટી રહી છે એનાથી તેઓ ખૂબ ખુશ છે. દક્ષિણ કોરિયાના સિયોલમાં પત્રકારોએ કહેવામાં આવી રહ્યું છે કે બેઠક મુલાતવી થઈ એ અંગે વધારાના અર્થ કાઢવામાં ના આવે, કેમ કે અગાઉ પણ કેટલીક બેઠકો મુલતાવી રાખવી પડી હતી. જો કે દક્ષિણ કોરિયાના અધિકારીઓએ આ બાબતે નિરાશા ચોક્કસ વ્યક્ત કરી છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇનને એક મુલાકાતમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાય જ્યારે ઉત્તર કોરિયાને નિશસ્ત્રીકરણને મામલે રાજી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે એમને કંઈ આગુ પાછું થવાનું પણ આશંકા છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે ઉત્તર કોરિયા સાથે વાતચીત પીછે હટ થઈ છે, ત્યાં સુધી નીચલા સ્તરે પણ આવી જ પરિસ્થિતિ છે. ઉત્તર કોરિયાનું વલણ શરૂઆતથી સ્પષ્ટ હતું કે એકતરફી નિશસ્ત્રીકરણ નહીં કરે, એના બદલામાં ચોક્કસ કંઈક ઈચ્છશે. આનો અર્થ એવો કરી શકાય છે કે વખતે એવું લાગ્યું હશે કે પ્રતિબંધોથી તાત્કાલિક રાહત માટે એમના પગલાં પ્રાપ્ત થયા છે. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર બંને ઉત્તર કોરિયા પર કડક આર્થિક પ્રતિબંધો લાદેલા છે. ઉત્તર કોરિયાને લગભગ 90% નિકાસ પર પ્રતિબંધ છે, જેમાં કોલસો કાચું લોખંડ સીકુડ અને કપડાં વગેરે પ્રતિબંધિત વસ્તુની યાદીમાં સામેલ છે અને તેલની ખરીદી સીમા નિર્ધારિત કરવામાં આવેલી છે, જે કિમ જોંગ પોતાના દેશવાસીઓના કરેલા વાયદામાં મુજબ દેશની અર્થવ્યવસ્થા આગળ વધારવા માગે તો તેમણે પ્રતિબંધોને ઉકેલ કાઢવો પડશે. જોકે અમેરિકાનું માનવું છે કે સંપૂર્ણ નિશસ્ત્રીકરણ વગર પ્રતિબંધોમાંથી કોઈ રાહત આપવામાં આવશે નહીં. રશિયાએ આ અઠવાડિયે ઉત્તર કોરિયાની દરિયાકાંઠે લદાયેલા પ્રતિબંધોની ચર્ચા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવી હતી, પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં એ વખતે અમેરિકા રાજદૂત નિકે હેલીને વલણ સ્પષ્ટતા કહ્યું હતું. એમણે કહ્યું હતું જોખમ હજુ પણ તોળાયેલું જ છે, ઉત્તર કોરિયા પાસે હજુ પરમાણુ તકનીક અને યંત્રો છે અને તેમણે હજી સુધી નિરીક્ષકોને તપાસ માટે આપવાની પરવાનગી આપી નથી. ઘણા જાણકારો માને છે કે આ પ્રક્રિયા માટે અટકી જાય પહેલા અમેરિકાએ પોતાના વલણમાં ફેરફાર કરવો જોઈએ અને સહેજ નમતું રાખવું જોઈએ, પણ હજુ સુધી આ બાબતે ટ્રમ્પ સરકાર તરફથી એવો કોઈ સંકેત મળ્યો નથી. હવે જો અમેરિકા ઝૂકવા દયા નથી તો ઉત્તર કોરિયા શું કરશે? અઠવાડિયે ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકન સ્ટડીઝ તરફથી રજૂ કરાયેલા નિવેદનમાં ધમકી આપવામાં આવી હતી. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સંબંધમાં સુધારો અને પહેલેથી ચાલુ પ્રતિબંધો વચ્ચે ખૂબ જ વિસંગતિ જળવાઈ રહી છે. અમેરિકામાં અમારી આ નિવેદન બાદ આ ધારણા બેસે છે કે જો અમેરિકા પ્રતિબંધો નહીં હટાવે તો ઉત્તર કોરિયા પોતાનું પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરી શકે છે. અહીં એ ધ્યાનમાં લેવું જોઈએ કે અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રના અનેક ગુપ્ત અભ્યાસમાં દાવો કરાયો છે કે જે ઉત્તર કોરિયામાં હથિયારોનું નિર્માણ અને સંગ્રહ બંને ચાલી રહ્યું છે, પરંતુ એમણે મિસાઇલ અને પરમાણુ હથિયારનું પરીક્ષણ બંધ કરી દીધું છે, જેને અમેરિકન રાષ્ટ્રપતિ પોતાને અંગત જીવન જીત માને છે. તેઓ તો એવી ઘોષણા પણ કરી ચૂક્યા છે કે હવે ઉત્તર કોરિયા તરફથી કોઈ પરમાણુ ખતરો રહ્યો નથી. હા, ઉત્તર કોરિયા પાસે એક વિકલ્પ છે, તે અમેરિકન પ્રમુખને શરમજનક સ્થિતિમાં મૂકવા હાલ મિસાઇલ પરીક્ષણ કરી શકે છે, પરંતુ એની સાથે અનેક મોટા જોખમ જોડાયેલા છે. આને લીધે ઉતાવળિયા કહેવાતા ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો ભડકી શકે છે. અહીં ઉલ્લેખ જોયો છે કે ઉત્તર કોરિયાના મારી જે લોકો સાથે વાત થાય છે તેઓ એક નવ યુવાન નેતા તરીકે અનેક પ્રકારના દબાણનો સામનો કરી રહ્યા છે. એમની પાસે આસપાસ એવા અનેક લોકો છે કે જેઓની સશક્તિકરણ થાય કે અમેરિકા સામે ઝૂકવું પડે એવું માનતા નથી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.